Good morning, friends. Mitro, aaj aapne ePAO parivar taraf thi aapne je online activity je kariye chhe, social activity na bhag rupe je vivid aapne activity kariye chhe. Tena bhag rupe aapne aaj shikshak din ni ujavani mate aa karyakram nu aayojan karelu chhe ane aa online karyakram ma hu aap sabne aavkaru chhu. Mitro, shikshak din etle ke guru ne tribute tene salami aapvano ek prasang. આમ તો આપણે આપણા ગુજરાતી આપણા શાસ્ત્રો મુજબ આપણે ગુરુ પૂર્ણિમાને એ દિવસ તરીકે સ્વીકારવો છે, પરંતુ શિક્ષક દિનને ખાસ 5 સપ્ટેમ્બરને પણ એને આપણે ઉજવીએ છીએ. તો આના વિશે આજે આપણે ઘણી વિગતો જોઈશું, પરંતુ મારે એ આપણે જે શિક્ષક દિનને લગતી વિગતો છે એની પહેલા તમને એક સરસ વાત કરી છે, અને એ છે કે આપણે શિક્ષક શબ્દ ઉપયોગ કરીએ છીએ, ટીચર શબ્દ ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ શિક્ષક અને ટીચર આ શબ્દો તો બહુ લેટેસ્ટ હમણાં જ ઉદ્ભવેલા છે, હમણાં જ ઉપયોગમાં આવેલા છે. તેનાથી જો થોડો જૂનો શબ્દ જોઈએ તો એ શબ્દ છે ગુરુ. અને ગુરુ શબ્દ પણ આમ જોવા જાઓ તમે વેદોની કે દ્રષ્ટિએ જોઈએ તો એટલો જૂનો નથી, કારણ કે ગુરુ પણ પાછળથી અસ્તિત્વમાં આવેલો શબ્દ છે. ખરેખર જે શબ્દ જે છે એ છે આચાર્ય. આચાર્ય એટલે કે જે પોતાના આચરણ થકી પોતાના શિષ્યમાં કુદરતે આપેલી શક્તિઓ, જે શીખડાવે છે આચાર્ય એ પોતે કઈ એને નથી આપતો, કુદરતે એને કોઈ પણ બાળકને એક શક્તિ આપેલી જ છે. તો જે પોતાના આચરણ થકી પોતાના શિષ્યમાં કુદરતે આપેલી જે શક્તિઓ છે એને બહાર લાવે એને આચાર્ય કહેવાય. આપણે આવા જો નામ થોડા જોઈએ તો પણ દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આવી રીતે આપણે આચાર્ય શબ્દ એના માટે વાપરતા હતા. અને ટીચર શિક્ષક ગુરુ માટે સાચો શબ્દ જે વેદોક્ત શબ્દ હતો એ છે આચાર્ય શબ્દ, પરંતુ આપણે એને હાલ અત્યારે ગુરુ ટીચર શિક્ષક તરીકે સંબોધીએ છીએ. અને કયા નામથી સંબોધીએ છીએ એટલું જરૂરી નથી, આપણો એના પ્રત્યેનો ભાવ અને આપણી લાગણી જે છે એ સાચી હોવી જોઈએ. મિત્રો, આવી રસપ્રદ વાતો આપણે આજે થોડી કરવાના છીએ, અને એ આગળની વાતો કરતા પહેલા ગુરુનો અર્થ વગેરે વસ્તુ સમજતા પહેલા હું શરૂઆત કરીશ, હું કૃપાલીબેનને રિક્વેસ્ટ કરીશ કે ભારતમાં શિક્ષક દિન ક્યારે અને કેમ ઉજવવામાં આવે છે, તેનું શું મહત્વ છે એ બાબતે પહેલા આપણે બધાને થોડી વાતો કહેશે કૃપાલીબેન. હા સર, ગુડ મોર્નિંગ એવરીવન. આજે ભારતમાં ક્યારે અને કેવી રીતે શિક્ષક દિન ઉજવવામાં આવે છે એના વિશે હું થોડું કહેવા માંગીશ. ભારતમાં દર વર્ષે 1962 થી 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પ્રથમ હતા અને બીજા રાષ્ટ્રપતિ હતા. તેમનો એક ખૂબ સારો એવો કોટ છે, ધ ટ્રુ ટીચર્સ આર ધોઝ હુ હેલ્પ અસ થિંક ફોર અવર સેલ્ફ. સાચો શિક્ષક એ છે કે જે આપણને પોતાના માટે વિચારવા મદદ કરશે, આપણામાં જે આવડત છે, આપણામાં જે સ્કિલ છે તેને સુધારશે અને એને સાચી દિશા આપશે. એવો એમનો ખૂબ સારો એવો કોર્સ છે. તેઓએ મદ્રાસ પ્રેસિડેન્સી કોલેજ અને આ ઉપરાંત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ શિક્ષક તરીકે શિક્ષણ આપ્યું છે. તેઓ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેઓના વિદ્યાર્થી મિત્રોએ તેમનો જન્મદિવસ ઉજવવા માટે રિક્વેસ્ટ કરી હતી, ને પરંતુ તેઓએ કહ્યું કે મારા જન્મદિવસને જન્મદિવસને 5 સપ્ટેમ્બરને જો શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવશે તો મને વધારે ગર્વ થશે. આથી આપણે સૌ મિત્રો અને ભારતમાં, સંપૂર્ણ ભારતમાં 5 સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે. તેમને 1954માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવેલ છે. ગઈકાલે આપણને ખ્યાલ છે કે 5 સપ્ટેમ્બરના રોજ સંપૂર્ણ ભારતમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો હતો. આ અન્વયે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 44 જે ભારતના યુનિક ટીચર્સ છે એ લોકોને કાલે નેશનલ ટીચર્સ એવોર્ડ 2021થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકો એવા છે કે જેઓ એજ્યુકેશન તો સારું આપ્યું જ હતું, પરંતુ વિદ્યાર્થીઓને સારી રીતે અલગ અલગ રીતે કેવી રીતે તેમની સમજણ શક્તિ ઇમ્પ્રુવ થાય, તે લોકો કેવી રીતે સારી રીતે સમજી શકે એના માટેનો પણ એક વિકાસ, એના માટેનું આખું મેથડ, એક આખી રીતનો વિકાસ કર્યો હતો જેનાથી વિદ્યાર્થીઓને સારી એવી સફળતા મળી છે. હવે
આટલું કેવું તો વધારે યોગ્ય નથી, પણ હાલ પૂરતું તો હું આટલું રાખું છું. હવે હું ભાયણી સર ને કહીશ કે કચેરીના બધા સ્ટાફ અને વિદ્યાર્થીઓ એવું કીધું કે અમારે તમારો જન્મદિવસ કઈક યુનિક રીતે ઉજવવો છે, તો ત્યારે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને પોતાની એક ઈચ્છા વ્યક્ત કરી દીધી કે હું જો મારો જન્મદિવસ આખા દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવશે તો મને ખૂબ આનંદ થશે, અને માટે આપણે આજે 5મી સપ્ટેમ્બર જે છે એને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ છીએ. મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું ખૂબ જ મહત્વ હોય છે, અને આવું જ ગુરુનું મહત્વ શું છે, ગુરુ શબ્દનો અર્થ શું થાય, આ બાબતે થોડી વિગતો આપને આપવા માટે હું નિર્મલભાઈને રિક્વેસ્ટ કરીશ કે આપ અમને ગુરુ વિશે કંઈક કહો કે ગુરુનું મહત્વ શું અને ગુરુ શબ્દનો અર્થ શું થાય. નિર્મલભાઈ. થેન્ક યુ વેરી મચ ભાયણી સર. સૌ પ્રથમ ઈપીઓ જીએસટી ફેમિલીને શિક્ષક દિનની શુભકામનાઓ. સરે જે પહેલા વાત કરીએ મુજબ કે આચાર્ય શબ્દ જે છે એ ખરેખર રિલેવન્ટ છે જે પ્રાચીન કાળથી. ખાલી મારે એક વસ્તુ એમાં એડ કરવી છે સર, જે બધા માટે એક શેર કરવી છે કે આપણે જે કહીએ છીએ ને ગુરુ, બે જ શબ્દ છે ગુરુ. એમ ખરેખર તો પ્રાચીન વૈદિક કાળમાં એવું કહેવામાં આવ્યું છે કે શિક્ષક કરતા છે ને ગુરુ શબ્દ ચડિયાતો છે. શિક્ષક તમને શિક્ષણ આપે, ગુરુ તમને છે ને તમારી એબિલિટી, તમારી નબળાઈ, તમારી સમજી અને તમને જ્ઞાન આપે, ને જ્ઞાનને કેવી રીતના પચાવવું એની બી સમજણ આપે તમને. તો ગુરુનો અર્થ ખરેખર એમાં ઘણા બધા મતમતાંતર છે, આપણે એમાં નહીં પડીએ. પણ એમાં ગુમાં એવું કહે છે કે ગુ અને રૂ સંસ્કૃતમાં એને જે છૂટું પાડ્યું ને એમાં એવું કહે છે કે ગુ એટલે જે છે ને અંધકાર, અને રૂ એટલે છે ને જેનાથી પાછું વાળે છે આપણને, જે અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જાય ને એ ગુરુ. અને બીજી એક વ્યાખ્યામાં એવી રીતના કરવામાં આવી હતી કે અજ્ઞાનતા, ઇગ્નોરન્સ, ગુ એટલે ઇગ્નોરન્સ અને રૂ એટલે ડિસ્પેલ, એટલે જે દૂર કરે છે, જે આપણને અજ્ઞાનતા દૂર કરીને જ્ઞાન તરફ લઈ જાય છે ને એ આપણે ગુરુ છે. આ સમયે મને એક ચાણક્યને એક વાક્ય યાદ આવે છે આ શિક્ષકના નિમિત્તે. એને એક વાક્ય એવું કહ્યું હતું કે શિક્ષણ કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે. તમે આ એક જે સચોટ વાક્ય છે એના ઉપરથી સમજી શકશો કે ચાણક્યના જે સંદર્ભે જે વાક્ય કીધું હતું કે જે એને આખું જે ચંદ્રગુપ્ત મૌર્યને તૈયાર કરી અને આખું જે મૌર્ય સામ્રાજ્યનું જે કહેવાય ને કે પ્રસ્થાપન કર્યું હતું જે એક ગુરુએ જે શિષ્યને જે ડેવલપ કરીને, આ વાક્યમાં તમને દેખાશે કે જેના પ્રલય અને નિર્માણ એની ગોદમાં રમે છે. હવે એ જ સંદર્ભમાં આપણે આગળ જઈએ તો કે આપણી પાસે દત્તાત્રેય ભગવાનનો એક એક્ઝામ્પલ છે ગુરુના સંદર્ભમાં, કે દત્તાત્રેય ભગવાન છે જેને ત્રિમૂર્તિ બી કહેવામાં આવે છે અને વિષ્ણુ અવતાર તરીકે બી ઓળખવામાં આવે છે દત્તાત્રેય ભગવાનને. એમને એવું કહેવામાં આવે છે આપણા વેદોમાં કે એમના 24 ગુરુ હતા. એ 24 ગુરુ જે હતા ને એમાં પ્રકૃતિ અને પશુ એ બંનેનો સમાવેશ થાય છે. પ્રકૃતિમાં એને એવું કીધું હતું કે 5 તત્વો છે ને આપણે, જે અગ્નિ, વાયુ, પવન, એટલે જે આપણે જે આપણે જે કહીએ ને ફાય, આપણે વોટર, જે આપણું પૃથ્વી તત્વ જે બધા છે ને એને બી પોતાના ગુરુ બનાવ્યા હતા, અને સાથે સાથે પશુમાં બી છે ને એને પોતાના ગુરુ માનેલા. તો આ જે આપણી જે વૈદિક પરંપરા છે જેમાં આપણને આજે ભગવાનનું જે સ્વરૂપ છે એમાંથી એ બી શીખવા મળે છે કે શિક્ષક કે ગુરુ એનું જે સ્થાન છે, તમે કેટલી વસ્તુઓમાંથી બી તમે તમે પોતાના ગુરુ બનાવી શકો અને એમાંથી શીખી શકો, એ આપણું એક્ઝામ્પલ છે. હવે આપણે થોડાક એનાથી આગળ વધીએ તો મહાભારત કાળની આપણે વાત કરીએ. મહાભારત કાળમાં અર્જુને જે ધનુર્વિદ્યાનું જે જ્ઞાન લીધું, જે મેળવ્યું, એ જ્ઞાન એમણે દ્રોણાચાર્ય પાસેથી મેળવ્યું, જે આપ બધા પરિચિત છો. જે ધનુધારી જે આજે અર્જુનને આપણે ગણીએ છીએ એ થેન્ક્સ ટુ એના ગુરુ દ્રોણાચાર્ય છે. પણ એ જ અર્જુનને જ્યારે મહાભારતના યુદ્ધમાં જ્યારે બરાબર રથ એનો જયારે સારથી એના જે કૃષ્ણ ભગવાન રાખે છે વચ્ચે, ત્યારે જે મૂંઝાય છે અર્જુન કે મારે શું કરવું મને કાંઈ ખબર નથી પડતી, અને એ જયારે આપણે ભગવદ્ ગીતાનો જે પ્રસંગ ત્યાંથી આકાર લીએ છે, એ જે આધ્યાત્મનું જ્ઞાન, એ જે સાચી સમજણ કે તું કોણ છો અર્જુન અને આ હું કોણ છું, જે હું કોણ છું એનું અસ્તિત્વ શું છે એનું જ્ઞાન જે અર્જુનને મળે છે, ત્યારે કૃષ્ણ ભગવાન એના ગુરુના સ્વરૂપમાં આવે છે એની પાસે. તો તમે જુઓ કે આપણી હિસ્ટ્રીમાં જુઓ અથવા આપણે રિયલ જીવનમાં બી જુઓ કે આપણે જે ગુરુનું જે મહત્વ છે ને સમયાંતરે અલગ અલગ રોલમાં આપણને જોવા મળે છે. માની લો આપણે એક અત્યારનું રિસન્ટ એક્ઝામ્પલ લઈએ કે આપણી કચેરીમાં જે આપણા સર છે એ આપણા અત્યારે ક્લાસ વન ઓફિસર તરીકે જોઈએ, આપણા કચેરીના વડા તરીકે જોઈએ. જયારે કોઈ વસ્તુમાં આપણને ખબર નથી હોતી, કોઈ કાયદા વિશે, કોઈ નિયમ વિશે,
કઈ રીતના કચેરીમાં આગળ વધવું, ત્યારે સર આપણા માર્ગદર્શક બનીને આપણને એ વસ્તુને કેમ સોલ્વ કરવી, એમાંથી કેમ આગળ નીકળવું એનો રસ્તો આપે. તો તમે તમે જસ્ટ ઇમેજ કરો કે કેવી 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 જગ્યાએ કેવી કેવી રીતના વ્યક્તિ છે ને અલગ અલગ પાર્ટ રોલ પ્લે કરતો હોય છે, શિક્ષકના રોલમાં, માર્ગદર્શકના રોલમાં, જ્ઞાનના રૂપમાં. આ એક નાનકડું એક્ઝામ્પલ છે. હવે આની સાથે હું તમારી પાસે એ બી શેર કરવા માંગીશ કે ગુરુ શિષ્યની પરંપરા જે ભારતમાં આટલા વર્ષોથી છે અસ્તિત્વમાં, જેમાં આપણે એક આમ રિસાઉન્ડિંગ એક્ઝામ્પલ કહેવાય છે, એ છે આપણું રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ. વિવેકાનંદ એની પાસે શું માગવા ગયા હતા, ફેમિલી વિશે માગવા ગયા હતા, અને શું લઈને આવ્યા એમની પાસે. તો તમે જુઓ એક અલગ જ લેવલનું વ્યક્તિત્વ બહાર આવ્યું વિવેકાનંદ આજે. પછી સેકન્ડ આપણે એક લેવું હોય તો એક્ઝામ્પલ લેવાય કે શિવાજીના ગુરુ સ્વામી રામદાસ, એમનું બી એક તમે જુઓ કે શિવાજીનું વ્યક્તિત્વ ઘડવામાં એનો કેટલો મોટો ફાળો આપ્યો છે. ત્રીજું એક એક્ઝામ્પલ આપણે લઈએ કે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્યનો અંદાજો નહોતો કે આજે મૌર્ય વંશનો એક સ્થાપક બનશે. આજે આપણે હિસ્ટ્રીને સમજવી હોય ને, ચાલુ કરવી હોય ને, તો આપણે ત્યાં જવું પડે, પહેલા મૌર્ય વંશમાં જવું પડે, ચંદ્રગુપ્ત મૌર્યને જોવા પડે છે. આપણે જીપીએસસીની એક્ઝામમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્યને વાંચવા પડે છે, ચાણક્યની ફિલોસોફીને સમજવી પડે છે. તો આ મહત્વ કેવડું મોટું ઉભું થયું છે ગુરુ શિષ્યની પરંપરાનું. અને હવે આપણે વર્તમાન કોન્ટેક્સ્ટની અંદર જો આપણે જોવું હોય એક્ઝામ્પલ, તો આપણી પાસે છે સચિન તેંડુલકર, કે જેના ગુરુ છે રમાકાંત આચરેકર, જે ડેડિકેટેડલી સચિન તેંડુલકર એની પાસે જે ભણ્યા છે અને આજે આજે એટલું મોટું ક્રિકેટની અંદર નામ કર્યું છે. આવા તો અસંખ્ય એક્ઝામ્પલ ભારત ભૂમિની અંદર વિશ્વભરમાં પડ્યા છે આવા એક્ઝામ્પલ. તો આ જે એક્ઝામ્પલને ધ્યાનમાં રાખી તમારા જીવનમાં બી જો આવા કોઈ ગુરુ હોય તેને માન સન્માન આપી અને એનો આદર કરી અને જીવનમાં આપણે બધા આગળ વધીએ એવી શુભેચ્છા સાથે હું સરને આગળની જે આપણો જે સંવાદ છે એ આગળ વધારવા માટે હું સાહેબને આગું છું. થેન્ક યુ સર. થેન્ક યુ નિર્મળભાઈ, ખરેખર બહુ સરસ સારા એક્ઝામ્પલ આપ્યા શિવાજીના. અને બધા એક્ઝામ્પલ ખરેખર જો કોઈ તમે ના વાંચ્યો હોય તો વાંચો, કે શિવાજીની એના ગ્રુપ કેવી પરીક્ષા લે છે અને કેવો ટર્નિંગ પોઈન્ટ આવે છે. તો ખાસ વાંચજો મિત્રો. દરેકના જીવનમાં પોતાના શિક્ષક કે ગુરુનું અનેરું મૂલ્ય હોય છે, અને શિક્ષક જે છે એ તો આપણા ગુરુ છે, એનો દરેક વિદ્યાર્થી દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસમાં બહુ સારો રોલ હોય છે. અને આપણી જે ગુરુ શિષ્ય પરંપરાની વાત કરી નિર્મળભાઈ, તો આપણા મોટાભાગના ઉપનિષદો અને એ બધી વસ્તુઓ ગુરુને શિષ્ય પ્રશ્ન પૂછે અને ગુરુ એનો જવાબ આપે છે, એવા ક્વેશ્ચન આન્સર ફોર્મમાં જ મોટાભાગના ઉપનિષદ છે. તો આપણું આગળનું જ્ઞાન જે છે, આપણો જે ભવ્ય વારસો છે, એ પણ આ ગુરુ શિષ્ય પરંપરાને જ આભારી છે. અને એમાંનું જે કૃષ્ણ અને અર્જુનનું જે છે એ એક બેસ્ટ ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ આપણે એને કહી શકીએ, કે એક મિત્ર પણ આપણો સારો ગુરુ હોઈ શકે છે. તો આ જે પરંપરા જે છે એ શિક્ષક પ્રત્યેનું જે માન અને આદર છે એ ફક્ત એ ભારતમાં જ છે એવું નથી, કારણ કે આપણે એમ લાગે કે આપણે ગુરુ પ્રત્યે બહુ માન રાખીએ છીએ, નામ કરીએ છીએ, પણ ફક્ત આ ગુરુ શિષ્ય પરંપરા અથવા તો ગુરુ પ્રત્યેનું માન, આ બધી વસ્તુ ફક્ત આપણા અહીંયા ભારત દેશમાં જ હોય એવું નથી, આ બીજા દેશોમાં પણ છે. અને એના માટે તેને વિશ્વ શિક્ષક દિન પણ ઉજવવામાં આવે છે, અને એના સિવાય અલગ અલગ દેશોમાં અલગ અલગ દિવસે, જેમ ભારતમાં કે 5 સપ્ટેમ્બર છે એવી રીતે પણ ઉજવવામાં આવે છે. તો હું ફરીથી રૂપાલીબેન પાસે આવીશ અને હું રિક્વેસ્ટ કરીશ કે તમે અમને વિશ્વ શિક્ષક દિવસ અને અન્ય દેશોમાં કયા કયા સમયે આવો દિવસ ઉજવાય છે એની થોડી માહિતી અહીંયા શેર કરો રૂપાલી. હા સર, વિશ્વ શિક્ષક દિવસ વિશ્વમાં અન્ય અને બીજા અન્ય દેશોમાં પણ કેવી રીતે ઉજવવામાં આવે છે એના વિશે હું થોડીક જાણકારી આપવા માંગીશ. 5 ઓક્ટોબરના રોજ દર વર્ષે વિશ્વ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે યુનેસ્કો દ્વારા આઉટસ્ટેન્ડિંગ જે ટીચર્સ હોય, જે લોકોએ સારી એવી ઉત્તમ કામગીરી ભજવી હોય, તેઓને હમદાન બિન રશીદ અલ મક્તમના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. તેઓની જે કામગીરી છે એનાથી તેમને સન્માનિત કરવામાં આવે છે. તે બદલ તેઓને $300,000 પણ આપવામાં આવે છે. હવે આ દિવસ કેવી રીતે ડિસાઇડ સિલેક્ટ કરવા પસંદ કરવામાં આવે એના વિશેની થોડીક હું જાણકારી આપવા માંગુ છું. તો આ દિવસે વર્ષ 1966માં અધ્યાપકોની સ્થિતિનો ઉપર એક ઇન્ટર ગવર્મેન્ટલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. તેમાં આંતરરાષ્ટ્રીય સંગઠન મજૂર એટલે કે ILO અને યુનેસ્કો દ્વારા એક ડોક્યુમેન્ટ જે રિકમેન્ડેશન કન્સર્નિંગ સ્ટેટસ ઓફ ટીચર સાઇન કરવામાં આવ્યું, જેના લીધે ભવિષ્યમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારવામાં મદદ કરી હતી. આથી યુનેસ્કોએ આ બેઠકને યાદ કરવા માટે 1994થી વિશ્વ શિક્ષક દિવસ તરીકે 5 ઓક્ટોબરને જાહેર કરવામાં આવ્યો. ઘણા બધા દેશોમાં 1994થી શિક્ષક દિવસને 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે, જેમ કે અર્મેનિયા, કેનેડા, જર્મની, યુનાઇટેડ કિંગડમ, માલદીવ, રશિયા, પાકિસ્તાન, કતાર વગેરે.
પરંતુ બીજા ઘણા બધા દેશો એવા છે કે જેમ કે ભારત છે એવી રીતે ઘણા બધા દેશો અલગ અલગ દિવસે વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. અર્જેન્ટિનિયા છે તો 11 સપ્ટેમ્બરે વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવે છે. ભૂતાન છે તો એ 2 મે ઉજવે છે. બોલિવિયા 6 જૂને. ચાઇના છે એ 10 સપ્ટેમ્બરે. એ લોકોના અલગ અલગ મહત્વની અને અલગ અલગ શિક્ષકને સન્માનિત કરવા માટે, શિક્ષકોને સારો એવો દરજ્જો દેવા માટે અલગ અલગ દિવસે દરેક આખા વિશ્વમાં દરેક દેશોમાં વિશ્વ શિક્ષક દિવસ આવી રીતે ઉજવવામાં આવે છે. તો સર હું ભાયાણી સરને કહીશ કે આગળની માહિતી આગળ વધારે. ખૂબ સરસ માહિતી હતી મિત્રો. આપણા શાસ્ત્રોમાં પણ ગુરુ વિશે ઘણું બધું લખેલું છે. અહીંયા મને એક પંક્તિ યાદ આવે છે કે સદગુરુ સમ કોઈ નહીં, સાત દીપ નવ ખંડ, તીન લોક ન પાઈએ, અરુ 21 બ્રહ્માંડ. એટલે કે સાત દીપ, નવ ખંડ, ત્રણેય લોક અને 21 બ્રહ્માંડોમાં પણ સદગુરુ જેટલું હિતકારી કોઈ હોતું નથી, આવું આપણા શાસ્ત્રોમાં લખેલું છે. અને જયારે શિક્ષક દિન ઉજવણીનો પ્રસંગ છે તો આ બાબતે કોઈ મહાનુભાવના જીવનનો કોઈ એક પ્રસંગ હોય અને એને આપણે આવરી લઈએ તો આપણે ખરેખર બધાને મજા આવશે. તો આ બાબતે હું હેતલને રિક્વેસ્ટ કરીશ, હેતલભાઈ, કે આપ કોઈ એક મહાનુભાવને, મહાનુભાવનો આ શિક્ષક દિનને સંબંધી કોઈ એવો જીવનનો પ્રસંગ હોય તો એ તમે અમારી જોડે શેર કરો. હેતલ જી સર, આ પ્રસંગે મને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એપીજે અબ્દુલ કલામનો એક જીવન પ્રસંગ યાદ આવે છે. આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ એક વખત એક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં લેક્ચર આપી રહ્યા હતા. તો એમને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા મહાન વૈજ્ઞાનિક છો, મિસાઇલ મેન તરીકે ઓળખાવ છો, આટલા ફેમસ છો આખી દુનિયામાં, ભારત રત્ન એવોર્ડ તમને મળેલો છે, તો તમે ભવિષ્યમાં કયા નામે ઓળખાવાનું પસંદ કરશો? ત્યારે એપીજે અબ્દુલ કલામ બહુ સરસ જવાબ આપે છે. કલામ સાહેબ કહે છે કે આમાંથી એક પણ આઈડેન્ટિટી નહીં, પણ હું એક શિક્ષક તરીકે ઓળખાવાનું પસંદ કરીશ. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિ એક શિક્ષકને કેટલી ઊંચાઈનો દરજ્જો આપે છે એ આપણને આના પરથી ખ્યાલ આવે છે. તો આપણે સૌ આપણા જીવનમાં સદગુરુનું મહત્વ સમજીએ અને જે કોઈ આપણા ગુરુઓ હોય એમને વંદન કરીએ કે એમણે આપણને જે આપ્યું છે એના લીધે જ આપણે આપણી હાલની જગ્યાએ છીએ. અને આપણા જીવનમાં એમણે આપેલા મૂલ્યો આપણે હંમેશા સાર્થક કરીશું એવો આપણે સંકલ્પ લઈએ. ઓવર ટુ યુ સર. ખૂબ સરસ, અદભુત. ખરેખર ડોક્ટર અબ્દુલ કલામજી છે એમનું એક વ્યક્તિત્વ અને આપણે એના વિશે જાણીએ છીએ. અને હું હમણાં છેલ્લે રામેશ્વરમ ગયો હતો તો એની યાદો પણ તમે આ પ્રસંગ કીધો તો મને તાજી થઈ ગઈ. તો ખરેખર આ સમયે શિક્ષક દિન નિમિત્તે આપણે આપણા જે પણ ગુરુઓ છે, દરેક જીવનના દરેક સ્ટેજે અલગ અલગ ગુરુ હશે. કોઈએ પ્રાથમિક શિક્ષણ આપ્યું હશે, કોઈએ જીવનના પાઠ ભણાવ્યા હશે, કોઈએ નોકરીમાં કંઈક પાઠ ભણાવ્યા હશે. તો જે પણ આપણા ગુરુ છે એ બધાને આપણે યાદ કરીએ અને તેઓનો હૃદયપૂર્વક આપણે આભાર માનીએ. મિત્રો, જયારે શિક્ષક દિનની આપણે ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ રાખ્યો છે, મહાનુભાવોની વાત કરી, એના ગુરુ વિશે સમજા, શિક્ષક દિન ક્યારે, આ બધી વિગતો જોઈ, તો અત્યારે લેટેસ્ટ આપણી જોડે કોઈ એવું હોય અને એને આપણે યાદ કરીએ કે જેની બાબતને પણ આપણે સરાહનીય છે અને એને આપણે યાદ કરી શકીએ તો ખૂબ સારું કહેવાય. અને એના માટે હું અહીંયા તમારી જોડે એક એક્ઝામ્પલ શેર કરવાનું પસંદ કરીશ કે અત્યારે મારા જ બેચની ચેક હિસાબ અધિકારી ક્લાસ 1 છે, હરિવર્ધન પ્રજાપતિ, અને એમના ધર્મપત્ની એમના વાઇફ જિજ્ઞાસા વાવી જે છે એ જિજ્ઞાસા પ્રજાપતિ અત્યારે અહીંયા ગાંધીનગર જિલ્લાની જે બિંગુચા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક છે. અને આ કોરોનાના કપડા કાળમાં આપણે બધાને ખબર છે કે એજ્યુકેશન એક સમયે તો ઠપ્પ થઈ ગયું, એ પછી સરકારે ડિજિટલ માધ્યમથી ઓનલાઈન શિક્ષણ ચાલુ કરાયું અને થોડો સમય પછી શહેરી શિક્ષણ, એટલે કે જ્યાં છોકરાઓ જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં એને ઘરે જઈ ને થોડું ઘણું એને સમજાવવું કે એને ભણાવવું એના માટેની છૂટ આવી. તો આ સમયે આ જે એજ્યુકેશન આપવાની બાબત હતી એમાં જિજ્ઞાસા પ્રજાપતિએ પોતાનું એટલું ઉમદા કાર્ય કર્યું કે એને કેટલા બધા ડિજિટલ માધ્યમ ઉપરના વિડીયો બનાવ્યા અને દરેક આખા ગુજરાતના દરેક સ્ટુડન્ટ સુધી એ પહોંચે તેવો પ્રયત્ન એને કર્યો. ઘણા બધા સંસ્થાઓએ પણ એને પ્રમોટ કર્યા,
એટલે કે સંસ્થાઓએ પણ વિડીયોને આગળ ફોરવર્ડ કર્યા કે એને દર્શાવ્યા, અને ખુદ સરકાર આપણી જે દૂરદર્શનની ચેનલ છે એના ઉપર પણ જિજ્ઞાસા પ્રજાપતિનો પ્રોગ્રામ છે એ સમયાંતરે અત્યારે આવી જ રહ્યો છે. ફક્ત ડિજિટલ માધ્યમ જ નહીં પણ એને એવો વિસ્તાર કે જ્યાં છોકરાઓ પાસે ભણવા માટે પૂરતા પાટી પેન કે બુક્સ પણ ના હોય એવા વિસ્તારોમાં જઈને પણ પોતે એના એ વિસ્તારના જ્યારે તમે ફોટોસ કે જેની એક્ટિવિટી જુઓ તો તમને ખ્યાલ આવે કે એના ખાટલા કે જે લોકો બેસી અને એ લોકોને નીચે બેસીને પણ જે રીતે ભણાવ્યા છે અને સતત આ બાબતમાં પોતે કાર્યશીલ રહ્યા છે. તો શહેરી શિક્ષણથી લઈ ડિજિટલ માધ્યમ સુધી છોકરાઓ સુધી સતત આ કોરોનાના કપરાકાળમાં એને એજ્યુકેશન શિક્ષણ પહોંચાડવાનો એને જે પ્રયત્ન કર્યો છે તેના માટે ખરેખર એમની કામગીરી છે એ સરાહનીય છે. હું અંગત રીતે ઓળખું છું એટલા માટે આ એક સરસ એક્ઝામ્પલ તમારી જોડે મેં શેર કર્યું છે. તો આપણે એમને પણ એક શુભેચ્છા પાઠવીએ. આપણે આપણે જે અત્યારે પ્રોગ્રામ થઈ રહ્યો છે એનો વિડીયો શક્ય છે તો આપણે એને શેર કરશું અને એને ટ્રીબ્યુટ કરશું કે તમે જે પણ આટલું કામ કર્યું છે એના માટે અમે તમને સમાન સંસાર આપણો સમાજ જેને આપણે ઘડતર એ લોકો કરે છે પ્રાથમિક શિક્ષણ શિક્ષકો એના એના માટે ટ્રીબ્યુટ કરશું. આપણે એને આભાર માનીશું અને એને કહેશું કે તમે આખું જીવન આવી જ સારી સારી પ્રવૃત્તિઓમાં એક્ટિવ રહ્યો એવો આપણે પ્રયત્ન કરશું. આવા કર્તવ્ય પારાયણ શિક્ષક જિજ્ઞાસા પ્રજાપતિને સલામ સાથે હવે હું કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈએ અને પિનલબેનને રિક્વેસ્ટ કરીશ કે તમે આજના કાર્યક્રમનું શિક્ષકો એ ખાલી આપણને ભણાવતા નથી પરંતુ આપણા જીવનમાં એક આત્મવિશ્વાસમાં ઉમેરો કરે છે, આપણા કૌશલ્યને નિખારે છે, આપણા વ્યક્તિત્વને નિખારે છે. એટલે આપણે આપણા જીવનમાં શિક્ષક અથવા જેટલા પણ વ્યક્તિ આપણા જીવનમાં ગુરુ તરીકે ભાગ ભજવ્યો હોય એમને આપણે બીજું કંઈ ના આપીએ તો કંઈ નહીં, પણ આજના દિવસે આપણે એમને આભાર વ્યક્ત કરીએ અને એક સંકલ્પ ચોક્કસ કરીએ કે આપણે હંમેશા તેઓનું સન્માન કરીએ. બીજું હું એ કહેવા માંગીશ કે આજના જે આપણે કાર્યક્રમની ચર્ચા કરી આપણામાંથી ઘણા મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરતા હશે તો એમાં ઘણી વાર લેખિત પરીક્ષામાં તમને કોઈ એક પ્રસંગ આપી અને એના ઉપરથી બે જૂથો વચ્ચે શું સંવાદ થશે તે બાબતે તમને સંવાદ લેખન પણ પૂછાતું હોય છે. આજનો જે આપણે કાર્યક્રમ કરો એને તમે જો લેખિત સ્વરૂપ આપો તો તમે એ રીતે પણ તમને એ મદદરૂપ થઈ શકે. બીજું એ જણાવીશ કે આપણા જે સ્ટાફ મિત્ર છે કૃપાલીબેન ને અલ્પેશભાઈ જેમણે આ શિક્ષક દિનની ઉજવણીમાં એકદમ સક્રિય ભાગ ભજવ્યો, તમામ રીતે એમણે પોતાનો ફાળો આપ્યો જેથી આપણે ઈપીઓ જીએસટી ઓફિસ તરફથી કૃપાલીબેન ને અલ્પેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનશો. અને આપ સર્વે સ્ટાફ મિત્રોએ પણ જે આજના કાર્યક્રમમાં ભાગ લીધો એ બધા હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણે આ આભાર આપણે પ્રોગ્રામને પૂર્ણ કરતા પહેલા આપણા પ્રોગ્રામમાં જે પણ વિગતોની ચર્ચા થઈ છે એની ઓથેન્ટિસિટી જળવાઈ રહી એના ભાગરૂપે નિર્મળભાઈના એક સ્ટેટમેન્ટનો ઉપરેખ કરીશ કે શિક્ષક સામાન્ય નથી હોતો એ ચાણક્ય સિરિયલનું વાક્ય ચોક્કસ છે પણ એ ચાણક્યનું નથી, બીજા કોઈ ઓથરનું છે એવું મને ચોક્કસ ખ્યાલ છે. તો આપણે ઓથેન્ટિસિટીના ભાગરૂપે આપણે એ સ્ટેટમેન્ટને અહીંયા થોડું સુધારીએ છીએ કે ચાણક્ય સિરિયલનું છે પણ ચાણક્યનું પોતાનું વાક્ય નથી. અને આજના પ્રોગ્રામને આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ ઓલ.